દ્વારકામાં આજે કોંગ્રેસનું અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં જામરાવલ ચંદ્રાવાડા ગામના સ્થાનિકો ખેડૂતોની મુલાકાતે પહોંચી સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. જિલ્લાના પ્રવાસે કોંગ્રેસ અગ્રણીઓની ટીમ ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી હતી. કોંગ્રેસ પ્રદેશ આગેવાનો અર્જુન મોઢવાડિયા, ધારાસભ્ય વિક્રમ માડમ, મેરકભાઈ ચાવડા, પાલાંબલ્યા સહિતના કોંગ્રેસ આગેવાનો જામરાવલ ચંદ્રાવાડા ગામના ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા. જામરાવલ ગામે સતત 8 વખત વર્તુળ ડેમની તેમજ સાની ડેમની દરવાજા ખુલ્લા હોવાના કારણે રાવલ ગામમાં બેટફરમાં ફેરવાયું હતું, જેને લઈ રાવલ ચંદ્રાવાડા ઘોરાણા સહિતના ગામોના ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલ હોય સ્થળ પર જઈ લોકોની સ્થિતિ અંગે તાગ મેળવવાની કોશિશ કરી હતી. સ્થાનિક ખેડૂતો સાથે હાલની પૂરની સ્થિતિ અંગે અને પાક અંગે વિગતો મેળવી હતી. આ વિસ્તારમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ હોય આ મામલે કોંગ્રેસ વિધાનસભામાં મુદ્દા લેશે તેવું ખંભારાયાના ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું. વર્તુ ડેમ તેમજ સાની ડેમના દરવાજા ખોલવાની વ્યાપક તબાહીને લઈ ખેડૂતોની વ્યથા સાંભળી હતી. જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ સાથે ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવવા કોંગ્રેસ નેતાઓ ચંદ્રાવાડા જામરાવળ વિસ્તારોના ખેડૂતોની મુલાકાત લીધી હતી. ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લીધા બાદ અર્જુનભાઈ મોઢવાડિયા અને વિક્રમ માડમે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સુશાંત રાજપૂતના મોત અંગે ચાલી રહેલા મુદ્દે વિક્રમ માડમે જણાવ્યું હતું કે ખેડૂતો પણ આત્મહત્યા કરી રહ્યા છે. અત્યારે ખેડૂતોને ખાસ જરૂર છે ત્યારે તેમને મદદ સરકારે કરવી જોઈએ. 300% વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે કોઈ સ્કીમ કે એક સર્વે વિના તાત્કાલિક ખેડૂતોને સહાય મળે એવું આયોજન સરકારને કરવાની જરૂર છે. અર્જુન મોઢવાડિયાએ પણ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે જે ખેડૂતોના બિયારણ ધોવાઈ ગયા, પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોને તાત્કાલિક સહાય અપાય જેથી શિયાળુ પાક ખેડૂતો લઈ શકે અને જે રસ્તાઓ ધોવાઈ ગયા છે તેમને પણ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી વાત તેમણે કરી હતી. મુકેશ મુકરિયા, ZSTV દ્વારકા. ભારે વરસાદ થવાથી ખેડૂતોને એના પાકને મોટે પાયે નુકસાન થયું છે, જમીનમાં ધોવાણ થયું છે, રસ્તાઓ લગભગ તૂટી ગયા છે અને આ વખતે લગભગ લીલો દુષ્કાળ કહી શકાય એવી સ્થિતિ ઊભી થઈ છે. એ સંદર્ભે અમે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાનો ધારાસભ્ય વિક્રમભાઈ અને બીજા બધાની સાથે અહીંયા જામરાવલ અને આજુબાજુના ગામોમાં મુલાકાત લઈ રહ્યા છે અને અમે જોઈ રહ્યા છીએ કે બધી જ જગ્યાએ જ્યાં પાણી આવ્યું છે ત્યાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. એટલે અમારી માગણી એવી છે કે આ ખેડૂતોને તાત્કાલિક સર્વે કરીને 100% વળતર આપવામાં આવે, કારણ કે જે વળતરના ધોરણો નક્કી કર્યા છે એ પ્રમાણે તો ગુજરાતનો એક પણ ખેડૂત એમને લાભ મળી શકે એમ નથી. એટલે જે પાક વીમાના ધોરણો છે એ લાગુ કરીને એ ધોરણે જ ખેડૂતોને એને નુકસાનીનું વળતર આપે, તાત્કાલિક રસ્તા જે છે એ રિપેર કરી આપે અને ખેડૂતોને જે બિયારણની નુકસાની ગઈ છે, કારણ કે હવે નવેસરથી કંઈક બીજું શિયાળું વાવેતર કરવું પડશે.